બાપર વો જો જો આલી તારીખ માંડી તમે તમારી રેકાઈ કમાણી જો માં 10મો હિસ્સો ખાલી 100 એ 10 રૂપિયા ગળિયુગમાં તો ન્યા સુધી કીધું છે કે 100 એ ખાલી 25 પૈસા રાજો નહીં તમારી કમાણીના 25 પૈસા તમે રોજના ધર્મ કાર્યમાં વાપરો તમારી ઘેર કોઈ આફત આવે નહીં તકલીફ આવે નહીં સંકટ આવે નહીં મકાન હોય તો મકાનમાં હંમેશા કાર જ હોય કોઈનું મકાનમાં 5 ખૂણાનું જોયું તો કોઈનું ક્યાંય 3 ખૂણાનું જોયું ચાર ખૂણા હોય તો ચાર ખૂણાનું કારણ શું ચાર ખૂણાનું જ મકાન શું કામ બનાવે તો ચાર ખૂણાની અંદર ચાર વ્યક્તિનો વાસ થાય આજે કોઈને ના ખબર હોય સમજા ચાર ખૂણાની અંદર ચાર વ્યક્તિનો વાસ થાય આજે કમાવાનો બધાને હક છે એવું નથી 80 રૂપિયાનું દાતાયું હોય એ 80 રૂપિયાના તમે 100 રૂપિયા કે 110 રૂપિયા લઈ શકો 20 રૂપિયા તમારો કમાવાનો રાઈટ છે અધિકાર છે અત્યારે સમય કેવો છે દયા ધર્મ અને નીતિ આ ત્રણે ત્રણ માન દેવો ધકો સંચાલન બની પડે કોઈ કે રોતાને બીજી વાત ખોટી છે તમે આજે ધર્મ કાર્યમાં 10 રૂપિયા નથી તમારા 10,000 ખેતી ગઈ સીધા તમારી કમાણી ના નીકળી છે કારણ કે એને તો ખબર જ છે કારણ કે સુરી માયા અને અસુરી માયા આમાં એટલો કે જેની પાસે સુરી માયા હોય ને એ સત કાર્ય કરી શકે એમાંથી બાકી જો અસુરી માયા હોય તો એ તમારું લાઈફનું ગોપીધન લઈ જાય એમાં ઉમેરો થાય નહીં એમાં વધારો ન થાય નહીં આપણે એવું જૂની કહેવત છે તમે ગુદેવ છે ને ગુદેવ ખોટું નો લગાડ થાય તમારા ઉપર થી દાખલો આવું મળે બધો પૈસો આવીને રાતે ગલામાં નાખી નહીં આવા મહાન લોભી માણસામાં એક ગામે થી બીજા ગામે હાલીને જતા હતા ચાંદલો કરવા માટે ભૂદેવ તો આમ અતિશય લોભી બાકી બીજા કોઈ સ્વભાવ અતિશય લોભી હવે જેવા હાલ્યા જતા હતા કે જંગલ આવ્યું જંગલ જંગલમાં ઉપરથી આકાશવાણી થઈ ઓટોમેટિક અવાજ આવ્યો ગુદેવ તમે ઉભા રહ્યો છે ગુદેવ મને આ જંગલમાં કોણ બોલાવે છે આ તો મનનો ઘાસ હશે એ કે વળી પાછા બે ડગલા હેલા પાછા બે ડગલા હેલા એટલે પાછો ઉભા રહ્યો ગુદેવ તમે ઉભા રહ્યો ગુદેવ ઉભા રહ્યા એટલે પાછી આકાશવાણી થઈ કે ગુદેવ તમે તમારા પગની નીચે જોવો ભગવાને મને એ ઘરે એટલી સંપત્તિ આપી દીધી હવે મારે આ કઈ સાંદલો કરવાની જરૂર છે નહીં એવો ઘડો ઉપાડે એટલે એ માયા ને વાતા થઈ માયા બોલી નગર છે
ઈ નગર શેઠના નસીબની હું પાયા છું અને હું અહીંયા મુંજાવું છું, મારે એની પાસે જાવું છે. તમે ખાલી એને એટલું પૂછતા હો કે આજ આવું કે કાલે, એટલું તમે ખાલી પૂછી આવો. ગોર બાપા કે મારે નહીં દેવા દેવાને, હું રહેલો છે નો પૂછવા જાઉં, આમાં મારો શું ફાયદો? તમારો ફાયદો એટલો કે આવી રિટર્ન ને તમારે સાડા પણ ખોપામાંથી માયા લઈ લેવો. પૈસો આવી જાય એટલે પૈસામાં એવો પાવર રહે એટલે માણસની હાલ પણ બદલી જાય. ગોર બાપા કાંઈ નતું, એટલું આશ્વાસન મળ્યું એને તો ડબલ ઝડપ થઈ ગઈ. હાલને હમણાં જાઓ, માયા તો મળવાની જ છે. ત્યાં નગર સાહેબ ભાઈ તમે તમારા નસીબની ગામના ગામે માયા નીકળી દે, એની પૂછાઈ પૂછાય કે હું આજ આવું કે કાલે. નગર સાહેબ હતા ને બહુ હોશિયાર માણા હતા, સમજા માયા નીકળી હોય તો તમે એને જવાબ કહી દેજો કે જો સુવી માયા હોય તો એને આજે આવવું હોય તો છૂટ, કાલે આવવું હોય તો છૂટ, જો અસુરી માયા હોય તો મારે જોતી નથી. રિટર્ન થઈ ગયા. બાપાએ મનમાં વિચાર કર્યો કે અસુરી નીકળે તો હાલો, મને ક્યાં કઈ મળે છે, સુરી કે અસુરી જે મળે મારે તો લેવાની છે. દીધો એને એમ પૂછ્યું કે જો સુરી માયા હોય તો તમારે આજે જવું હોય તો છૂટ, કાલે જવું હોય તો છૂટ, પણ અસુરી હોય તો એને જોતી નથી. પેલા તમે બોલો સુરી છે કે અસુરી, કે ભાઈ હું છે તો અસુરી, સુરી નથી, એને નથી જોતી, ગાલો મારી હારે. હવે બોલા પણ હું તમારા નસીબની નથી, તમારી હારે કઈ રીતે આવું, તમારા ભાગ્યમાં નથી. પણ એ ભાગ્યમાં ન હોય તો કાંઈ નહીં. પણ આપણે વાત કરી હતી આ સાડા ત્રણ ખોબા એનું જો ભાઈ, સાડા ત્રણ ખોબા તમે ભરી ગયો, પણ ધ્યાન રાખો હું છે અસુરી. પછી તમે મને કહેતા નહીં, લેવી હોય તો લઈ ગયો. ગોર બાપા કે મને ક્યાં કાંઈ ગમે, સુરી કે અસુરી રે હોય એવું હાથ થાય ગયો ઝઘડામાં. એટલે શેગડામાં કેમ બે આઠ આમ પીલાય, ગોર બાપાને કેમ બીજા ગોઠણિયા પર ઝઘડું મંડ્યું જમીનમાં નીચે જવા, કે કોઈ પણ હિસાબે બેઠા મને તો છોડો, મારે પાયા લોટી નથી, એમ ના છૂટે આમાં કંઈક નાખવું પડે. બાકી તમારી મુક્તિ થાય, બાકી મુક્તિ થાય ગોપીચંદન નાખ્યો ને એ હોનું થાય, એમાં જે થાય એ બધું હોનું થાય. જે છે એ સત્ય છે, કર્મ નથી ત્યાં કઈ નથી, સારું તો પછી આપણને ક્યાંથી મળે? નહીં ન થાય.